નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર હું જય સોની આપ સૌનું સ્વાગત કરું છું પ્રગતિશીલ રાજ્યો તરીકે ઓળખાતા ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિદ્યાર્થીઓના આપઘાતની સંખ્યા પણ વધારે છે મહારાષ્ટ્ર પહેલા ક્રમે છે જ્યારે ગુજરાત છઠ્ઠા ક્રમે આવે છે આ ગંભીર વિષય પર માહિતી આપી કોંગ્રેસે કેન્દ્ર રાજ્ય સરકારને પગલાં લેવા સૂચન કર્યું છે દેશની શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આત્મહત્યામાં પાંચ વર્ષમાં બત્રીસ ટકાનો વધારો નોંધાયો છે વિદ્યાર્થીઓના આપઘાતમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે ક્રમે આવે આવે છે છે જ્યારે ગુજરાત અને આ આંકડાઓની ગતિ ગંભીર ગણવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ જણાવ્યું હતું કે દેશની પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા આત્મહત્યાના કિસ્સાઓમાં ખૂબ જ વધુ જણાય આવી છે જે દેશની પ્રીમિયમ ઇન્સ્ટિટ્યુટ આઈઆઈટી આઈઆઈએમ આઈઆઈ એમએસ વગેરે જેવી સેન્ટ્રલ યુનિવર્સિટીમાં વર્ષ એપ્રિલ સુધીમાં એકસો વિદ્યાર્થીઓએ આપઘાત કરીને જીવન ગુમાવ્યું છે આઈઆઈટીમાં પાંત્રીસ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ઓગણત્રીસ એનઆઈટીમાં ચોવીસ એમ્સમાં અગિયાર અને આઈઆઈએમમાં ચાર વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે જે સમગ્ર દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં છપ્પન હજાર તેર જેટલા વિદ્યાર્થીઓએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે જેમાં ત્રીસ હજાર ચારસો અઠ્યાસી કુમાર અને પચીસ હજાર પાંચસો પચીસ કુમારીએ આત્મહત્યા કરી છે જે અતિ ચિંતાજનક વિષય છે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ હજાર બે જેટલા વિદ્યાર્થીઓએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે ગુજરાતમાં વર્ષ બે હજાર બાવીસમાં જ સાત જેટલા મેડિકલ વિદ્યાર્થીઓએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું જે ગંભીર બાબત છે દેશની શૈક્ષણિક સંસ્થામાં આપઘાતના દરમાં બત્રીસ ટકાનો વધારો થયો છે આપઘાત માટે અસમાનતા રોજગારીની ઘટતી તકો જવાબદાર છે ગુજરાતમાં વર્ષ બે હજાર વીસ એકવીસ અને ત્રેવીસમાં પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટના ત્રણ વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું છે તાજેતરમાં ગુજરાતના દર્શન સોલંકીએ આઈઆઈટી મુંબઈમાં આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના બની હતી જે ઘટનાની સમગ્ર દેશમાં પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટ વ્યવસ્થા વાતાવરણ સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે